हेलो नमस्ते विद्यार्थी मित्रों, હું લીના ધાનગરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 માં જે ચેપ્ટર 3 જોઈ રહ્યા છીએ તે ગોપાલનો કે પ્રવાસ, એમાં જે વિદ્યાર્થીઓ એ પ્રવાસમાં ગયા છે, હવે એ પ્રવાસ ક્યાંથી જવાનો હતો તો કે એ પ્રવાસ છે એ અમદાવાદથી આબુ સુધી જવાનો હતો. તો એમાં આપણે હવે તમારી સ્વાગતીમાં પેજ નંબર 37 ઉપર આપણે જે પ્રશ્ન નંબર 15 આપેલો છે એ આપણે જોવાનો છે. એમાં શું કહે છે કે ત્યારબાદ એ પાલનપુરથી આબુના રસ્તામાં નાસ્તો કરવા માટે બસ ઊભી રાખી. ત્યારબાદ શું કહે છે કે એ લોકો જ્યારે સૌપ્રથમ ત્યારે અમદાવાદથી નીકળે છે અને પાલનપુર જઈને એ લોકો ત્યાંનો જે 100 વર્ષ જૂનો જે મહેલ છે એ મહેલમાં એ લોકો જે તે પ્રાણીઓના ભીચિત્રો અને એ મહેલની મુલાકાત લે છે. ત્યારબાદ એ લોકો પાલનપુરથી નીકળે છે આબુ જવા માટે. ત્યારે આબુના રસ્તામાં વચ્ચે એ લોકો નાસ્તો કરવા માટે બસને ઊભી રાખે છે. શું કહે છે કે દરેક બાળકને એક સફરજન, 2 કેળા, 3 બિસ્કીટ અને 4 ચોકલેટ આપી. હવે શું કહે છે કે નાસ્તો કરવા માટે દરેક બાળકને, હવે કુલ પ્રવાસમાં બાળક કેટલા હતા, કુલ 212 આપણે ત્યાં ગણતરી કરેલી હતી કે કુલ બાળકો કેટલા હતા, 212 વિદ્યાર્થીઓ હતા. હવે આ દરેક વિદ્યાર્થીઓને કેટલું કેટલું આપે છે કે દરેક બાળક એટલે કે એક એક બાળકને કેટલી વસ્તુ આપે છે બરાબર નાસ્તો કરવા માટે. અહીંયા શું કીધું, દરેક બાળક એટલે કે કુલ જેટલા બાળકો છે એમાંથી એક એક બાળકને કેટલી વસ્તુ આપે છે. તો કે એક બાળકને 1 સફરજન, 2 કેળા, 3 બિસ્કીટ અને 4 ચોકલેટ આપે છે નાસ્તો કરવા માટે. આગળ શું કહે છે કે તેમાંથી 42 બાળકોએ બિસ્કીટ લીધા નહીં. હવે શું કરે છે કે આ દરેક વસ્તુ આપે છે તો એમાંથી કુલ જે 212 વિદ્યાર્થીઓ છે એમાંથી 42 વિદ્યાર્થીઓ એવા છે કે જે એ બિસ્કીટ લેતા નથી. એ સિવાયના સફરજન લે છે, કેળા લે છે, ચોકલેટ લે છે, પણ જે બિસ્કીટ છે એ બિસ્કીટ લેતા નથી. એક બાળકને જે 3 બિસ્કીટ આપે છે એ 3 બિસ્કીટ લેતા નથી. એવા બાળકોની સંખ્યા કેટલી છે, 42 બાળકો. એ 42 બાળકો એવા છે કે જે બિસ્કીટ લેવાની ના પાડે છે. આગળ શું કહે છે કે તો કુલ કેટલી વસ્તુઓ કેટલા બાળકોને વેચવામાં આવી. તો અહીંયા આપણે કુલ કરવાનું છે કે કુલ જે 212 વિદ્યાર્થીઓ છે એને આ જે 4 4 વસ્તુ દેવામાં આવે છે, સફરજન, કેળા, બિસ્કીટ અને ચોકલેટ, આ દરેક વસ્તુ, આ 4 4 વસ્તુ કુલ કેટલી કેટલી દેવામાં આવે છે અને કુલ એ કેટલા બાળકોને દેવામાં આવે છે એ પણ આપણે બંનેની સંખ્યા શોધવાની છે કે કુલ થઈને વસ્તુ કેટલી જોઈએ છે અને આ દરેક વસ્તુ કુલ કેટલા કેટલા બાળકોને દેવામાં આવે છે. તો જો શું કહે છે કે અહીંયા કુલ વિદ્યાર્થીઓ કેટલા છે, કુલ વિદ્યાર્થીઓ છે 212. એમાં જે સફરજન તો બધા વિદ્યાર્થીઓ લે છે, એટલે સફરજન લેવાની કોઈ ના પાડતું નથી. ત્યારબાદ કેળા છે, તો એ કેળા પણ દરેક બાળક લે છે, એમાં પણ કોઈ ના પાડતું નથી. ત્યારબાદ ચોકલેટ, તો ચોકલેટ પણ દરેક વિદ્યાર્થી લે છે, માત્ર ફેરફાર ક્યાં આવશે, બિસ્કીટ માંગે. કુલ 212 વિદ્યાર્થી માંથી 42 વિદ્યાર્થી એવા છે કે જે બિસ્કીટ લેવાની ના પાડે છે. તો પેલા આપણે સફરજન માટે કરીએ કે સફરજન જે છે દરેક વિદ્યાર્થીને 1 સફરજન દેવાનું છે, તો બરાબર સફરજન 1 આપવાનું છે. તો કુલ બાળકો કેટલા છે, 212 બાળકો. દરેકને 1 દેવામાં આવે છે, દરેકને 1 સફરજન દેવામાં આવે તો કુલ બાળકો 212, એને ગુણ્યા 1 સફરજન એટલે 212 એકા 212. તો 212 સફરજન 212 વિદ્યાર્થીઓને દેવામાં આવે છે. અને 212 બાળકોને દેવામાં આવે છે, એટલે સફરજન લેવાની કોઈ ના પાડતું નથી. ત્યારબાદ ત્યાં બીજી વસ્તુ દેવામાં આવે છે, કેળા. કેળા કેટલા દેવામાં આવે છે, કેળા જે છે 2 કેળા દેવામાં આવે છે, એક બાળકને 2 કેળા દેવામાં આવે છે. તો કુલ બાળકો કેટલા છે, 212 બાળકો, એને ગુણ્યા કેળા કેટલા દેવામાં આવે છે, 2 કેળા.
12 ગુણ્યા 2 એટલે કેટલા થશે? તો આપણે અહીંયા ગુણાકાર કરી લઈએ 212. હવે આપણે ગુણાકાર શીખી ગયા છીએ. 2 2 4, 2 1 2, 2 2 4, 424. તો કુલ 424 કેળાની જરૂર પડે છે. અને 424 કેળા તો કેટલા વિદ્યાર્થીઓ દેવામાં આવે છે? તો 424 કેળા જે છે 212 વિદ્યાર્થીઓ દેવામાં આવે છે. કેળા લેવાની કોઈ ના પાડતું નથી. તો 424 કેળા અને બાળકો 212 બાળકો. ત્યારબાદ છે નંબર 3, શું દેવામાં આવે છે? 3 બિસ્કીટ. તો બિસ્કીટ કેટલા દેવામાં આવે છે? 3 બિસ્કીટ દેવામાં આવે છે. કુલ બાળકો કેટલા છે? પણ હવે જો બિસ્કીટમાં શું કહે છે કે કુલ બાળકો 212 છે, એમાંથી 42 વિદ્યાર્થીઓ એવા છે કે જે બિસ્કીટ લેવાની ના પાડે છે, કે જે બિસ્કીટ લેતા નથી. તો કુલ બાળકો 212, એમાંથી જેટલા બાળકો બિસ્કીટ નથી લેતા એની સંખ્યાને આપણે બાદ કરવી પડશે. જો બિસ્કીટ લેતા હોય પણ કુલ 212 છે, તો 212 એ 212 વિદ્યાર્થીઓ બિસ્કીટ લેતા નથી. તો કેટલા બાળકો ના પાડે છે? તો કે 212 માંથી 42 બાળકો જે છે એ વહી જાય છે, કે જેને બિસ્કીટ દેવાના નથી. તો કુલ છે 212, બરાબર. 212 માંથી 42 વિદ્યાર્થીઓ, કુલ વિદ્યાર્થીઓ 212, એમાંથી 42 વિદ્યાર્થીઓ બિસ્કીટ લેવાની ના પાડે છે. તો કેટલા વધે છે? તો કે 212 માંથી 42 બાદ કરીએ, 2 માંથી 2 જાય તો 0, 1 માંથી 4 ન જાય તો પણ 10, 5 સંખ્યામાંથી પણ 5, 10 ને 11, 11 માંથી 4 જાય તો 7, 1 ના 1. તો 170 બાળકો જ બિસ્કીટ લીએ છે. બિસ્કીટ લે છે. પણ હવે આપણે બિસ્કીટ દેવાના કેટલા છે? એક બાળકને 3 બિસ્કીટ દેવાના છે, એવા 170 બાળકો બિસ્કીટ લે છે. તો આપણે 170 બાળકો એને ગુણ્યા 3 બિસ્કીટ, તો કુલ 170 બાળકોને દેવા માટે બિસ્કીટ કેટલા જોઈશે? 170 ગુણ્યા 3, 3 ગુણ્યા 0 એટલે 0, 3 7 31 નો એકડો વધી ચડી 2, 3 1 3, 3 2 5. તો કુલ 510 બિસ્કીટ જોઈએ છે. તો કુલ ત્યાં 3 બિસ્કીટ દેવા માટે કુલ બિસ્કીટ જોશે 510 બિસ્કીટ જોશે. અને આ 510 બિસ્કીટ કુલ કેટલા બાળકોને દેવામાં આવે છે? તો કે 170 બાળકોને દેવામાં આવે છે. શું કામ? કે એમાંથી કુલ જેટલા વિદ્યાર્થી છે એમાંથી 42 વિદ્યાર્થી એવા છે કે જે બિસ્કીટ લેવાની ના પાડે છે. ત્યારબાદ છે કે આવે છે ચોકલેટ. તો ચોકલેટ આપવામાં આવે છે 4 ચોકલેટ, એક બાળકને 4 ચોકલેટ દેવામાં આવે છે. હવે ચોકલેટ લેવાનું કોઈ બાળક ના પાડતું નથી, ચોકલેટ તો બધાને ભાવતી જ હોય, બરાબર. તો ચોકલેટ જે છે કુલ 212 વિદ્યાર્થીઓ છે, તો 212 વિદ્યાર્થીઓ ચોકલેટ લઈ લે છે. તો કુલ 212 વિદ્યાર્થી એને ગુણ્યા દરેકને 4 ચોકલેટ દેવામાં આવે છે. તો 212 ગુણ્યા 4 એટલે 4 2 8, 4 1 4, 4 2 8, 848. તો 212 વિદ્યાર્થીઓને 4 ચોકલેટ દેવા માટે કુલ 848 ચોકલેટ જોશે. અને ચોકલેટ કેટલા બાળકોને દેવામાં આવે છે? 212 બાળકોને દેવામાં આવે છે, બરાબર. તો આ રીતે જો આ રીતે આપણે માત્ર રકમ જે છે એને ધ્યાનથી સમજવાની છે. રકમમાં શું કહેવા માંગે છે બસ એ જ આપણે સમજી લે, તો બાકી બધી અહીંયા આપણે ગુણાકાર જ કરવાનો હોય છે. તો આ તમારે એક્ઝામ્પલ જે છે એ તમારી સ્વાપોથીમાં આને ઉતારી લેવાનું છે, અને તમારી જે ગણિતની પાટલી બનાવેલી છે એમાં પણ આને લખી લેવાનું
છે. હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.